ઇનોવેશનનો હેતુ એ હતો કે કોરોનાની મહામારીને કારણે ધોરણ એક થી બીજામાં અને બીજામાંથી સીધા ત્રીજામાં આવેલા બાળકોને વાંચન લેખનનો ખૂબ જ મહાવરાની જરૂર હતી. તેઓ જે પ્રમાણે વાંચતા લખતા હોવા જોઈએ તે પ્રમાણે વાંચતા લખતા ન હતા, તેથી મૂલ્યાંકન થવાથી બાળકોને વાંચનમાં કચાશ જોવા મળી. આ સમયે આ નવતર પ્રયોગ કરવાનો વિચાર આવ્યો. મારા ધ્યાનમાં આવ્યું કે બાળકો જે ભાગ કે કોઈ પડીકા પેકેટ ખાય છે તો તેના વેપરને સારી રીતે પરિચિત હોય છે. આ સિવાય તેઓ રોજિંદા જીવનમાં પોતાના ઘરમાં કે આજુબાજુ જોવા મળે છે તેવી જાહેરાતો કે બેનરો કે વેપર્સને ખૂબ જ સરળતાથી વાંચી શકે છે. જો કે તે શબ્દ નથી ઓળખતા, પરંતુ તે પેકેટ કે જાહેરાતને ઓળખતા હોવાથી તે વાંચતા હોય એવું પ્રતીત થાય છે. ત્યારે મેં આ પ્રયોગને શિક્ષણમાં અમલ કરવાનો વિચાર કર્યો. બાળકો ગોપાલ, બાલાજી, આઈસ્ક્રીમ કે જેવા વિવિધ પેકેટ કે વેપર્સ જે રોજ ખાય છે અને વાપરે છે તેવા વેપર્સને તે સારી રીતે ઓળખે છે. હવે તે એના માટે પરિચિત થયા એટલે તે વાંચવા માંડ્યો. આમ ધોરણ પહેલાના બાળકો પણ અંગ્રેજીમાં લોન વર્ડ શીખે એ પ્રમાણે એને ખબર હોય કે ગોપાલ, ખીચડી, ચકુકાકા આવા વિવિધ શબ્દોને તે બોલતો થયો. પછી આ જ શબ્દો તેને વાંચન અને લેખનમાં આપવામાં આવ્યા. તો બાળકને પહેલા તે શબ્દને ઓળખતો નથી, પરંતુ પછી તે ધીરે ધીરે ઓળખવા માંડ્યો. આમ એના રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતા પછી આ પ્રમાણે બેનર્સ અને મોટી જાહેરાતો હોય એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. તો બાળક તેને ચિત્રથી ઓળખતો હતો એટલા માટે તેને વાંચતા લખતા સરળતાથી આવ્યું. હવે મૂલ્યાંકન કરવામાં આવ્યું તો આ બાળકોને જે શબ્દો રોજે રોજ આપવામાં કે વાંચવામાં આવતા હતા તે ઝડપથી શીખી જાય છે અને એને આધારિત એવા ને એવા બીજા શબ્દોથી પણ તે પરિચિત થાય છે. આમ જાણતા શબ્દ પરથી અજાણતા શબ્દો પર જવાની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી બને છે. ઇનોવેશનની સ્થિતિ. આ ઇનોવેશન હાલમાં પણ મારી શાળામાં ચાલુ છે. આ ઇનોવેશનથી બાળકોને વાંચતા અને લખતા ખૂબ જ સરળતાથી આવડી જાય છે. મેં મારી શાળામાં જે આ પ્રયોગ કર્યો છે તેનો વિડીયો અત્રે રજૂ કરું છું. બુંદી સરસ કાઠિયા વાળી ઘર ચાલ બાબુ ચાલ જોરથી બોલ બેટા. શિમલા સરસ